નમસ્કાર દિલોક સત્તા શો માં આપનું સ્વાગત છે. આ વખતે ચોમાસાની શરૂઆતમાં જ મેઘરાજાએ બોલાવી દીધી દવડાટી. જી હા દર્શક મિત્રો, મેઘરાજાની ધમાકેદાર બેટિંગે ચોમાસાની શરૂઆતમાં જ અનેક વિસ્તારોમાં કરી દીધો જળબંબાકાર. દરમિયાન ક્યાંક મુશળધાર વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ તો ક્યાંક ભૂસ્ખલનની અનેક ખબરો આપણી સામે આવી, જેના કેટલાક દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર થયા વાયરલ. જોકે દર્શક મિત્રો, હવે જ્યારે ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, વિદાયનો સમય છે ચોમાસાનો, ત્યારે પણ મેઘરાજા દેખાડી રહ્યા છે તેનું રૌદ્ર સ્વરૂપ. તમને જણાવી દઈએ કે દેશમાંથી વિદાય લેવાની તૈયારી કરી રહેલ ચોમાસાએ ફરી એકવાર દેખાડ્યું છે રૌદ્ર સ્વરૂપ. એમ તો જોવા જઈએ દર્શક મિત્રો, તો ચોમાસામાં ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન થવું સામાન્ય વાત છે, પરંતુ પહેલી વાર પહાડનો એક મોટો હિસ્સો એવો તૂટ્યો કે તેને લઈને હાઈવે પર 40 પ્રવાસીઓ ફસાયા હોવાની ખબર સામે આવી છે. અને આ જે ઘટના છે તેનો ભયાનક વિડીયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જેને જોઈએ સાથે જ વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. દર્શક મિત્રો, ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે પહાડોમાં મોટા પાયે થઈ રહ્યું છે ભૂસ્ખલન. જી હા, ઉત્તરાખંડમાં અવિરત વરસાદ બની ગયો છે આફત. ભારે વરસાદ બાદ સતત ભૂસ્ખલનના કારણે ગંગોત્રી ચારધામ યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે એવા રિપોર્ટ છે કે ઉત્તરાખંડના નાજંગ તંબા ગામ નજીક ભારે મોટું ભૂસ્ખલન થયું હતું, જેમાં પહાડનો એક મોટો ભાગ નેશનલ હાઈવે પર તૂટી પડતા કૈલાશ માનસરોવરના યાત્રાળુઓ ફસાયા. દર્શક મિત્રો, સ્થાનિક લોકો સાથે ઓછામાં ઓછા 40 જેટલા યાત્રાળુઓ તવા ઘાટ નજીક ફસાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ છે કે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો, લાંબી લાઈનો અને લઈને લાગી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. એવા રિપોર્ટ છે કે કેદારનાથ યાત્રાળુઓને પણ જુદા જુદા સ્થળોએ અને લઈને અટકાવી દેવામાં આવ્યા છે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે ઉત્તરાખંડમાં 25 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં છેલ્લા 2 દિવસથી જોઈએ તો અવિરત વરસાદને કારણે ભૂસ્ખલનના પગલે કાટમાળના ઢગલાને ઢગલા જે છે તેને લઈને કેટલાક હાઈવે અને 100થી વધુ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હોવાની ખબરો છે. ચારધામ યાત્રાની વાત કરીએ તો ચારધામ યાત્રાના રૂટ સહિત હાઈવે બંધ થવાના કારણે મુસાફરો જે છે તે સ્થળોએ અટવાઈ ગયા છે. જોકે દર્શક મિત્રો, પોલીસ પ્રશાસન દ્વારા બંધ રસ્તાઓ ખોલવાની કામગીરી જરૂરથી ચાલી રહી હોવાની ખબર છે, પરંતુ જે ખરાબ હવામાન છે તે સતત બની રહ્યું છે અવરોધરૂપ. ઉત્તરાખંડમાં જે ઘણા જિલ્લાઓ છે ત્યાં બીજા દિવસે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. વિજયને ખબરો સાથે મળીશું. ધન્યવાદ.